28 નવેમ્બર 1890 રોજ ભારતે મહારાષ્ટ્રના એક મહાન સામાજિક કાર્યકર્તા, વિચારક, જાતિવાદ વિરોધી સમાજ સુધારક અને લેખક ગુમાવી દીધા, જેમણે બ્રિટિશ ભારત સમયે પોતાના મહાન કાર્યોથી અમિટ છાપ છોડી. આ હતા જ્યોતિબા ફૂલેના નામથી લોકપ્રિય જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે. એમને 1888માં વિખ્યાત સામાજિક કાર્યકર્તા વિઠ્ઠલરાવ કૃષ્ણજી વંદેકરે મહાત્માની ઉપાધિથી સન્માનિત કર્યા હતા. ફૂલે અને એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે ભારતમાં મહિલા શિક્ષણના અગ્રદૂત હતા. ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ કીતી સાંગતીજી નવલાઈ, મહિલાના શિક્ષણ દેવને સાલી સરસ્વતી તી આઈ. જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલેનો જન્મ 1827માં પુણેમાં થયો હતો. તેઓ નાના બાળક જ હતા જ્યારે એમને નિશાળમાંથી કાઢી લેવામાં આવ્યા અને તેઓ પોતાના પરિવારની સાથે દુકાન અને ખેતરમાં કામ કરવા લાગ્યા હતા. પણ એક ઘરડા ખ્રિસ્તી મિત્રએ ફૂલેની બુદ્ધિમત્તાને ઓળખી અને ફૂલેના પિતાને એમને સ્થાનિક સ્કોટિશ મિશન હાઈસ્કૂલ મોકલવા માટે રાજી કર્યા. ફૂલેએ અંગ્રેજી સ્કૂલમાં પોતાનું શિક્ષણ 1847માં પૂરું કર્યું. 1848માં જ્યોતિબા ફૂલેના જીવનમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો જ્યારે તેઓ એક તથાકથિત ઉચ્ચ જાતિના મિત્રના લગ્નમાં ગયા. ફૂલે જાનમાં જોડાયા, પણ ત્યાર પછી એ માટે એમના દોસ્તના માતા પિતાએ એમને ઠપકો આપ્યો અને એમનું અપમાન કર્યું. આ ઘટનાએ જાતિ વ્યવસ્થાના અન્યાયના સંદર્ભમાં ફૂલે પર ઊંડો પ્રભાવ પાડ્યો. ત્યાર પછી 21 વર્ષની ઉંમરમાં ફૂલે અહમદનગરની ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા સંચાલિત છોકરીઓની એક સ્કૂલની મુલાકાત લીધી. એમણે થોમસ પેનનું પુસ્તક રાઇટ્સ ઓફ મેન વાંચ્યું અને સામાજિક ન્યાયની ઊંડી સમજ વિકસાવી. એમણે અનુભવ્યું કે ભારતીય સમાજમાં પરિસ્થિતિઓ તથાકથિત નીચલી જાતિઓ અને મહિલાઓને અનુકૂળ ન હતી અને એનાથી મુક્તિ માટે આ વર્ગોનું શિક્ષણ મહત્વપૂર્ણ હતું. ફૂલેએ પહેલાં પોતાની પત્ની સાવિત્રીબાઈને લખતા વાંચવાનું શીખવાડ્યું અને ત્યારબાદ આ દંપતીએ 1848માં પુણેમાં છોકરીઓ માટે પહેલી સ્વદેશી સ્કૂલ શરૂ કરી. પુણેની કહેવાતી સવર્ણ જાતિઓને એમનું કામ મંજૂર ન હતું, પણ ઘણા ભારતીયો અને યુરોપના લોકોએ એમની ઉદારતાથી મદદ કરી. પુણેમાં રૂઢિવાદીઓએ એમના પોતાના પરિવાર અને સમાજને પણ એમનો બહિષ્કાર કરવા માટે મજબૂર કર્યા. આ સમયે એમના મિત્ર ઉસ્માન શેખ અને એમની બહેન ફાતિમા શેખે એમના માથે છાપરું કરાવી આપ્યું. એમણે પોતાની મિલકતમાં એમને સ્કૂલ શરૂ કરવામાં પણ મદદ કરી. ત્યારબાદ ફૂલેએ કહેવાતી પછાત જાતિના બાળકો માટે પણ સ્કૂલ શરૂ કરી. 1852માં 3 ફૂલે સ્કૂલ ચાલતી હતી અને 273 છોકરીઓને આ સ્કૂલોમાં શિક્ષણ આપવામાં આવતું હતું. સમાજમાં મહિલાઓ અને વિધવાઓની દુર્દશાએ પણ ફૂલેને દ્રવિત કર્યા. એ દિવસોમાં વિધવાઓ સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવતો હતો અને એમની છાયાપણને અછૂત માનવામાં આવતી હતી. એમને પોતાની પીઠ પર ઝાડુ લઈને ચાલવું પડતું હતું જેથી તેઓ જે રસ્તેથી ચાલે એને સ્વચ્છ કરી શકે. ફૂલેએ વિધવા પુનર્વિવાહનું સમર્થન કર્યું અને 1863માં ગર્ભવતી વિધવાઓ માટે સુરક્ષિત સ્થળોએ પ્રસૂતિ માટે એક ઘરની શરૂઆત કરી. એમણે બાળ હત્યાના દરને ઓછો કરવાના પ્રયત્નમાં એક અનાથાલયની સ્થાપના કરી. ફૂલેએ હિંમતથી પુણેમાં ચારે તરફ ચોપાનિયા ચોંટાડી દીધા અને આ શબ્દોમાં જાહેરાત કરી, વિધવાઓ અહીં આવે અને પોતાના બાળકોને સુરક્ષિત અને ગુપ્ત રીતે જન્મ આપે. એ આપની ઈચ્છા પર છે કે આપ બાળકોને કેન્દ્રમાં રાખવા ઈચ્છો છો કે પછી એને પોતાની સાથે લઈ જવા ઈચ્છો છો. જો તમે પોતાના બાળકને આ અનાથાલયમાં છોડીને જશો તો અહીં બાળકોની પૂરી સંભાળ લેવામાં આવશે. ફૂલે દંપતી 1880ના દાયકાના મધ્યભાગ સુધી બાળ હત્યા નિવારણ કેન્દ્ર ચલાવતા રહ્યા. 24 સપ્ટેમ્બર 1873 રોજ ફૂલેએ દલિતો અને મહિલાઓના અધિકારો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સત્યશોધક સમાજની સ્થાપના કરી. મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેની પુણ્યતિથિ પર આપણે એમને વંદન કરીએ.